તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઇન્ડિયન આર્મીની અંદર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો આની અંદર જગ્યા, લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ સુધી સંપૂર્ણ વિગત જાણીશું અને કોણ અરજી કરી શકશે. સાથે મિત્રો જાણીશું અગત્યની માહિતી. જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા માટે અનઅકેડમીના માધ્યમથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો એના વિશે પણ જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આજે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો. આની અંદર આપણે વાત કરીએ તો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ અંતર્ગત જોઈએ તો અનમેરિડ મેલ છે, અનમેરિડ ફિમેલ છે એ પણ અરજી કરી શકશે. એ એન્જિનિયરિંગની ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી છે એ પણ મિત્રો કરી શકશે. સાથે મિત્રો વિધાઉટ ડિફેન્સ પર્સનલ અંતર્ગત જે વેકન્સી છે એના વિશે વાત કરીશું. સાથે મિત્રો આની અંદર ઇન્ડિયન આર્મી કોર્સ અંતર્ગત જે કમર્શિયલ અપડેટ અંતર્ગત છે માહિતી એના વિશે પણ વાત કરીશું. તો મિત્રો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ મિત્રો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર ગવર્મેન્ટ અંતર્ગત તમારે ઇસ્યુ કરેલું જે સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ, એટલે કે યુજીસી માન્ય કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલો હોય અને જે લાયકાત ધરાવતા હોય એ મિત્રો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર જે એજ લિમિટ તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે. એજ લિમિટની અંદર આપણે વાત કરીએ તો SSC ટેસ્ટ અંતર્ગત જે વુમન કેન્ડિડેટ છે એમના માટે 20-27 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. એ અંતર્ગત આપણે પર્સનલ ડિફેન્સ અંતર્ગત જે જગ્યાઓ છે એની અંદર 35 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. તો મિત્રો આની અંદર જે લાયકાત પ્રમાણે જોઈશું તો આની અંદર કોણ કોણ અરજી કરી શકશે. તો મિત્રો જેને એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી છે, કોર્સ કરેલો છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી છે. સાથે મિત્રો એન્જિનિયરિંગ ડિગ્રી અંતર્ગત કોર્સની અંદર જે પણ કેન્ડિડેટ પ્રૂફ અંતર્ગત છે પાસિંગ એન્જિનિયરિંગ ડિગ્રી એક્ઝામિનેશન અંતર્ગત માર્કશીટ છે એમના જોડે તો એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની અપડેટ અંતર્ગત તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. સાથે મિત્રો નોટ 2 અંતર્ગત આની અંદર ઘણી બધી માહિતી તમને અહીંયા જોવા મળશે. મિત્રો આની અંદર જોઈએ તો નોન ટેકની અંદર જે જગ્યાઓ છે એટલે કે ટેકનિકલ વિભાગ અને નોન ટેકની અંદર જગ્યાઓ જોવા મળશે. તો મિત્રો આની અંદર નોન ટેકનિકલની અંદર ગ્રેજ્યુએશન જેમને કર્યું છે એ મિત્રો અરજી કરી શકે. સાથે મિત્રો SSCW અંતર્ગત એટલે ટેકનિકલ ડિગ્રીની અંદર BE BTech કરેલું છે અથવા એન્જિનિયરિંગ કરેલું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર વિઝન અંતર્ગત જે એની વેકન્સી રહેશે તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર તમને ટેકનિકલ વિભાગની અંદર જે જગ્યાઓ છે એની વિગતો અહીંયા તમને જોવા મળશે. અને જે પણ મિત્રો વધુ માહિતી જાણી હોય તો આ PDF તમે ડાઉનલોડ કરી અને વધુ માહિતી જાણી શકો છો. તો મિત્રો એ અતિ ટેકનિકલ વિભાગની અંદર જગ્યાઓ એ અંતર્ગત જે અલગ અલગ વિભાગોની અંદર તમને જગ્યાઓ અહીંયા જોવા મળશે. તો મિત્રો આની અંદર ટેકનિકલ વિભાગની અંદર તમને જગ્યાઓ તમે જોઈ શકો છો. ઓફિશિયલ માહિતીના આધારે જે પણ મિત્રો જે કોમ્પ્યુટર કોર્સ અંતર્ગત કરેલું હોય અથવા એન્જિનિયર કરેલું હોય એ મિત્રો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે જે ટેકનિકલ વિભાગની અંદર BE BTech અને એન્જિનિયરિંગ કરેલું છે એ મિત્રો અરજી કરી શકે છે. તો મિત્રો આની અંદર નોન ટેકનિકલ વિભાગની અંદર જેમણે ગ્રેજ્યુએશન કરેલું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ અંતર્ગત તમને અહીંયા માહિતી આપેલી છે કે એપ્લિકેશન ફોર્મ અટેચ સેલ્ફ, ધોરણ 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, ગ્રેજ્યુએશન કરેલું છે એ અંતર્ગત જે તમારી માર્કશીટ હોય છે એ અંતર્ગત તમામ આ ડોક્યુમેન્ટો તમારે આપવાના રહેશે. તો મિત્રો આની અંદર જે ટાઈપ કમિશનની અંદર જે કોટા છે એની અંદર માહિતી તમને આપેલી છે. ટ્રેનિંગ તમને અહીંયા છે કે 49 વીકની તમને ટ્રેનિંગ આપવામાં આવશે. તો મિત્રો એની અંદર તમારું સિલેક્શન થવાપાત્ર રહેશે. તો મિત્રો કોસ્ટ ઓફ ટ્રેનિંગ અંતર્ગત તમે જોઈ શકો છો જ્યારે પણ તમારી ટ્રેનિંગ શરૂ થશે એ અંતર્ગત તમને 12,908 રૂપિયા પગાર આપવામાં આવશે. તો મિત્રો આની અંદર ફિક્સ પગાર રહેશે જે ટ્રેનિંગ અંતર્ગત પગાર હોય છે એ પ્રમાણે. તો મિત્રો આની અંદર જે રેન્ક પ્રમાણે તમને પગાર આપવામાં આવશે એની વિગતો અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો આની અંદર જે પણ મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર અધર એલાઉન્સ જે તમને મળશે એની વિગતો તમને જોઈ શકો છો. ગ્રેડ પે અંતર્ગત જે અધર એલાઉન્સ તમને આપવામાં આવશે અને આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય લેવલ 2-10 જે તમને પગાર ધોરણ TA મળવાપત્ર હોય છે એ મળવાપત્ર રહેશે.
તો મિત્રો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રોએ અરજી કરવાની રહેશે. મિત્રો આની અંદર સંપૂર્ણ માહિતી તમને ઓનલાઈન અંતર્ગત હશે. તો મિત્રો આની અંદર જઈએ કે જે મહત્ત્વની વિગતો છે એ અંતર્ગત તમને અહીંયા માર્કશીટ કઈ રીતે અપલોડ કરવાની છે એની પણ વિગતો અહીંયા તમને જોવા મળશે. આની અંદર સિલેક્શન, તો મિત્રો આની અંદર મેડિકલ એક્ઝામિનેશન પણ લેવામાં આવશે અને આની અંદર જે ટ્રાવેલિંગ મેરિટ લિસ્ટ છે એ અંતર્ગત તમારું ચેન્જ ઇન્ટરવ્યૂ ડેટ સેન્ટર અંતર્ગત રહેશે, એટલે કે લાસ્ટમાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને આની અંદર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2021 સુધી તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આની જે ઓફિશિયલ વેબસાઇટ અંતર્ગત આપણે જાણીએ કે જે તમારે અરજી કરવાની છે એ અંતર્ગત જે ઓફિશિયલ વેબસાઇટ છે તો joinindianarmy.nic.in પર જઈને તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. અને જે પણ મિત્રો વધુમાં અરજી કરવા માગતા હોય તો નીચે લિંક આપેલી છે તો આ PDF તમે સરળતાથી ડાઉનલોડ કરી અને